નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે હવે આપણે ચેપ્ટર 14 ના થિયરીનો છેલ્લો ટોપિક જોઈશું. ટોપિકનું નામ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, અત્યારે આખું વિશ્વ ડિજિટલ ઉપર ચાલી રહ્યું છે. જે ઇલેક્ટ્રોનિક્સ છે એ શેના ઉપર છે? ટોટલી ડિજિટલ ઉપર છે. અત્યાર સુધી જે આપણે ચેપ્ટર 14 ની અંદર જોયું એ ટોટલી બધું શું હતું? એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. એને આપણે શું કહેતા હતા? એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. અને હવે આપણે આ ટોપિક જોઈશું આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. એકચ્યુઅલી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ઘણું બધું જોવાનું છે, પણ આપણે આ ચોપડી પૂરતું મર્યાદિત ટોપિક આપણે લઈશું. બરાબર, પહેલાં બંને વચ્ચેનો ડિફરન્સ સમજી લઈએ કે વોટ ઇઝ અ એનાલોગ ઓર વોટ ઇઝ અ ડિજિટલ. બરાબર, એટલે કે એનાલોગ તરંગ અને ડિજિટલ તરંગ બંને વિષયનો તમને ખ્યાલ આપ્યો. ડિજિટલ તરંગમાં શું હોય છે? કાં તો મહત્તમ હોય કાં તો ન્યૂનતમ હોય, બે વસ્તુની ઉપર જ હોય. જ્યારે એનાલોગ તરંગ તો કેવું હોય છે? મહત્તમ અને ન્યૂનતમની વચ્ચે વેરી થયા કરે છે, એટલે કે મહત્તમ અને ન્યૂનતમની વચ્ચે બદલાયા કરે છે. જ્યારે ડિજિટલ શું છે? કાં તો મહત્તમ કાં તો ન્યૂનતમ, કાં તો હા કાં તો ના, કાં તો વન કાં તો ઝીરો, કાં તો ઓન કાં તો ઓફ, કાં તો ક્લોઝ કાં તો ઓપન. બરાબર, આ બે જ સ્થિતિ હોય છે. બરાબર, ઝીરો અથવા વન. ખ્યાલ આવે? તેની અંદર તરફમાં કેવી રીતના હોય છે? કાં તો વન અને કાં તો ઝીરો, કાં તો વન કાં તો ઝીરો. બરાબર, આ રીતના જ પરંતુ તમને જોવા મળે હંમેશા. જ્યારે પેલાની અંદર કેવું હોય છે? સાઇનોસિડલ, એટલે કે મહત્તમ અને ન્યૂનતમની વચ્ચે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યમાં શું થાય છે? ફેરફાર થાય છે. એક વસ્તુ ખાસ કે પેલા સાઇનોસોઇડલ એટલે કે સાઇન અથવા કોસાઇન વિધેય સ્વરૂપે તરંગો હોય, તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં એ સ્ક્વેર વેવ હોય છે. શું હોય છે? સ્ક્વેર વેવ, એટલે કે આમ રેક્ટેંગલ ટાઈપ હોય છે. તો આ વાત કરી એનાલોગ અને ડિજિટલની અંદર. એમ તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું જે વિશ્વ છે એ તો બહુ જ મોટું છે. એના ઉપર તો જેટલી ચોપડીઓ આપણે વાંચીએ એટલી ઓછી પડે છે. પરંતુ તમારા સિલેબસના ધોરણ 12ની અંદર બધું તમારે જોવાનું નથી. ખાલી બેઝિક સોપાન જોઈશું, ખાલી બેઝિક સોપાન જોઈશું. એટલે કે આ જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો જે પાયો છે એ પાયા વિશે આપણે જોઈશું કે એ પાયા ઉપર આખું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઊભું થયું છે. અને પાયો કયો છે? તો લોજિક ગેટ છે. કયો છે પાયો? તો લોજિક ગેટ છે. જુઓ અહીંયા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માં આપણે પહેલો ટોપિક લઈશું તો લોજિક ગેટ. બરાબર, લોજિક ગેટ ટોટલ તમે બહુ બધા ગેટ છે એમ તો XOR ની બધા ઘણા બધા છે, પરંતુ આપણા જે સિલેબસ છે એમાં માત્ર કેટલા ગેટ ભણવાના છે? 5. બહુ બધા લોજિક ગેટ છે એમાંથી 5 ભણવાના છે. અને 5માંથી બી મૂળભૂત કયા છે? ફંડામેન્ટલ ગેટ એ છે 3. બરાબર, એટલે 3 મૂળભૂત છે અને 2 સાધિત છે. 3 મૂળભૂત એટલે ઓરિજિનલ છે અને પેલા 2 સાધિત, એટલે આ ઓરિજિનલનો ઉપયોગ કરી અને બીજા બધા બનાવવામાં છે. એટલે આખા ડિજિટલની અંદર ઘણા બધા ગેટ છે, પણ એની અંદરથી ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત ગેટ 3 છે. બરાબર, બીજા બધા એનામાંથી બનાવેલા છે. તો આપણે શરૂઆત કરીએ 5 ગેટ વિશે ભણવાનું છે. એમાં પહેલો ગેટ લઈએ છીએ આપણે એન્ડ ગેટ. પહેલો ગેટ કયો લઈ લઈએ છીએ આપણે? એન્ડ ગેટ. એટલે શરૂઆત કરીએ નંબર 1 એન્ડ ગેટ. એન્ડ ગેટની અંદર શું હોય છે? તો એક વસ્તુ ખાસ હું તમને
સ્વીચ બરાબર અને આપણે કહી દઈએ એ અથવા બી બરાબર ખ્યાલ આવ્યો ક્લિયર
આઉટપુટ તો કેટલું મળે આપણને? એક જ મળે, કાં તો ચાલુ થશે કાં તો નહીં ચાલુ થાય, બરાબર? તો આ વાત કોની કરી? ઓન ડ્યુટી. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ એન્ડ ડ્યુટીની વાત કરીએ. કોની વાત કરીએ? તો એન્ડ ડ્યુટી. જી ખરા, એટલે આ ગેટમાં
y बराबर a plus b एंड गेट टू बुलियन समीकरण क्यों y बराबर a dot b नॉट गेट टू बुलियन समीकरण क्यों y बराबर not a એટલે કે y बराबर a बार ત્રણેયની ટ્રુથ ટેબલ જોયા આ જે ટેબલ છે એનું કયું ટેબલ કહેવાય ટ્રુથ ટેબલ કહેવાય બરાબર આ જે સમીકરણ છે એને આપણે કહીશું બુલિયન સમીકરણ આવી રીતના બુલિયન સમીકરણ અને આ જે છે એને આપણે કહીશું પરિપથની સંજ્ઞા તો આ વાત કરી નોટ ગેટ ત્યારબાદ આગળનો ગેટ છે શું ગેટ નંબર 4 જો હવે આગળનો ટોપિક જોઈએ ચોથા નંબરનો ગેટ છે જે છે નોર ગેટ અને પાંચમા નંબરનો ગેટ છે આપણે નેન્ડ ગેટ બરાબર નોર અને નેન્ડ એ સાબિત ગેટ છે એટલે કે મૂળભૂત ગેટમાંથી બનાવેલા ગેટ છે કેવી રીતે તો જો નોર ગેટ છે એ બે ગેટનું સંયોજન છે કયા કયા ગેટનું નોટ વત્તા ઓર બરાબર નોટ અને ઓરનું સંયોજનથી કયો ગેટ બને છે તો નોર ગેટ બને છે તો અહીંયા ઓર ગેટની સંજ્ઞા બતાવી પછી નોટ ગેટની સંજ્ઞા બતાવી અને આ બંનેનું આપણે કમ્બાઈન કરી લઈએ તો સંજ્ઞા બની જશે આવી રીતના જોજો આ જે ત્રિકોણ છે એની જગ્યાએ આપણે અહીંયા શું બતાવી દઈએ બબલ આ તમારું વાય અને ઇનપુટ કેટલા થશે એ અને બી બરાબર આના માટે જુઓ જો આને આપણે પહેલા તો આની સંજ્ઞા બનાવી દઈએ જો આ એન્ડ ગેટ એના બે ઇનપુટ ઇનપુટ એ અને ઇનપુટ બી આ નોટ ગેટ છે એની જે આપણે એક બબલ બતાવી દઈએ અહીં આવી જશે વાય બરાબર ચલો આ કયો ગેટ થઈ જશે નેન્ડ ગેટ થઈ જશે અને આ ગેટ કયો થઈ જશે તો નોર ગેટ થઈ જશે બરાબર એટલે એક દિવસની નોર અને નેન્ડ એ મૂળભૂત ગેટમાંથી બનાવેલા ગેટ છે બરાબર આ બંનેના આપણે ટ્રુથ ટેબલ જોઈએ ટેબલ જોવા માટે જુઓ અહીંયા આપણે બંને નું ટ્રુથ ટેબલ બની ગઈએ છે આ એ પછી આ બી ચલો એ બી પછી અહીંયા આપણે બતાવી દઈએ y ડેશ અને અહીંયા આપણે બતાવી દઈએ y કારણ કે આ બે આવશે અહીંયા થી છે y એટલે આપણે અહીંયા y ડેશ પણ બતાવીએ અને અહીંયા બતાવીએ y બરાબર y ડેશ એટલે શું તો y ડેશ ઓર માટે થઈ ગયું
1 અને 1 નો ગુણાકાર શું થઈ જશે 0 તો આ વાત કરી આપણે કોની નેગેટિવની તો આ રીતના 5 ગેટ જોયા આપણે ટોટલ ઓર ગેટ એન્ડ ગેટ નોટ ગેટ નોર ગેટ અને નેગેટિવ ગેટ પાંચે પાંચ ના આપણે બુલિયન સમીકરણો જોયા પાંચે પાંચ ની આપણે સંજ્ઞા જોઈ પાંચે પાંચ માટે આપણે પરિપથ જોયા બરાબર હવે એકદમ રિવાઇઝ કરીને આ બધું આપણે કાઢી નાખીએ અને પાંચે પાંચ ગેટ વિશે હું તમને શોર્ટમાં કહી દઉં જોઈ લો જો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પાંચે પાંચ ગેટની સંજ્ઞા બરાબર એનું બુલિયન સમીકરણ અને એનું ટ્રુથ ટેબલ મેં અહીંયા દર્શાવ્યું છે સૌ પ્રથમ જો ઓર ગેટ વિશે બતાવીશ આ એની સંજ્ઞા ધાર બતાવવાનું સૂત્ર આવશે એ પ્લસ સી અને આનું ટ્રુથ ટેબલ એન્ડ ગેટ વિશે આ એની સોરી એન્ડ ગેટમાં હશે જે ધાર નહીં આવે સીધું આવશે એટલે એન્ડ ગેટની અંદર આનું ધાર હશે બરાબર આ એનું સૂત્ર બુલિયન સમીકરણ વાય બરાબર એ ડોટ બી અને આ એનું ટ્રુથ ટેબલ લઈ લઈએ નોટ ગેટ માટે સીધું ત્રિકોણ ત્રિકોણની જોડી બબલ આવશે એનું સમીકરણ છે વાય બરાબર એ બાર અને આ એનું ટ્રુથ ટેબલ નોર ગેટ માટે જો ધાર આવશે પાછળ બબલ આવશે નોર અને ઓરમાં ફરક શું છે અહીંયા બબલ નહીં આવતું અહીંયા બબલ વચ્ચે આવશે આ એનું સૂત્ર એ પ્લસ બી નું બાર અને આ એનું ટ્રુથ ટેબલ છે ત્યારબાદ જો નેટ ગેટ વિશે તો નેટ ગેટ ની વાત કરી લઈએ તો આ એની સંજ્ઞા આ એનું બુલિયન સમીકરણ એ ડોટ બી નો અભ્યાસ અને આ એનું